બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઇલેક્શન લડવા માટે નિર્ણયો ભણ્યું છે. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રોહન ગુપ્તાએ ચૂંટણીનું મેદાન છોડ્યું છે. જો કે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડવાની સાથોસાથ કોંગ્રેસમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રોહન ગુપ્તાએ કહ્યું કે મેં પરિવારને પ્રાથમિકતા આપીને આ કપરો નિર્ણય લીધો છે. મારું મન જાણે છે, અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું. આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ડિફિકલ્ટ, ખૂબ ડિફિકલ્ટ, અઘરું ડિસિઝન હતું. પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે, અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયા, હું મારી આખી જિંદગી મને માફ ના કરી શકે. એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું. પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું, એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું. ગદ્દારીનું લેબલ આપનાર નેતાને રોહન ગુપ્તાએ ચેતવ્યા હતા. ગદ્દારીના મેસેજ કરદાર જોઈ વિચારીને વાત કરે, આ કહેવું છે રોહન ગુપ્તાનું. મને કોઈએ પણ વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂરિયાત નથી. પાર્ટી માટે મારી વફાદારી સામે પ્રશ્ન કરનાર પોતાનામાં ઝાંખીને જુએ, આ પ્રકારની વાત તેમણે કરી હતી. પક્ષ જે ઉમેદવારને ઉતારશે તેને હું સંપૂર્ણપણે સમર્થન આપીશ. તો અમદાવાદ પૂર્વની લોકસભા